વડોદરાના લકડીપુર કાંસમાં ગંદકીની ભરમાર જોવા મળી છે। વડોદરામાં લકડીપુર કાંસમાં ગંદકીની ભરમાર જોવા મળી છે, જેમાં કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુવરે કાંસમાં ઉતર્યા છે। આ અંગે અગાઉ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી, પણ કોઈ કાર્યવાહી ન કરાતા આ કામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ કામગીરી ન થતી હોવાનો પણ તેઓએ આક્ષેપ લગાવ્યો છે। કાંસમાં થતી ગંદકીથી આસપાસના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરામાં લકડીપુલ કાંસમાં ગંદકીની પરમાર જોવા મળી છે, જેથી કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે કાંસમાં ઉતર્યા છે। આ અંગે અગાઉ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી ન થતી હોવાના આક્ષેપ કોંગ્રેસના આગેવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। કાંસમાં થતી ગંદકીથી આજુબાજુના લોકો ત્રાસ પુકારી ઉઠ્યા છે। એરની વરસાદી કાસ કે જે સર સયાજીરાવ ગાયકવાડે વર્ષો પહેલા બનાવી હતી, અને આજે વરસાદી કાંસ છે તેની અંદર હાલના સમયે જે પ્રકારે ગંદકીનો ભરમાર છે, તો સાથે જ વરસાદી કાંસની અંદર ડ્રેનેજની લાઇન મૂકી દેવામાં આવી છે, જેને લઈને જે સ્થાનિકો છે તેઓને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો સાથે જ જે સ્થાનિક કાઉન્સિલર છે તેમના દ્વારા અનેક વખત કોર્પોરેશનના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેઓના પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। સ્થાનિકો હાજર છે, તેમની સાથે વાત કરીશું। જે વરસાદી કાંસ છે કચરાથી ભરેલી દેખાઈ રહી છે, કયા પ્રકારની તકલીફોનો સામનો તમે કરી રહ્યા છો? સાંજે ખાસ કરીને મચ્છર બહુ થાય છે, ગંદકીઓનો વાસ આવે છે, વાસથી માણસને તકલીફ થાય, શ્વાસ લેવામાં બહુ તકલીફ પડે છે। એવી ઘણી તકલીફો છે કે જે તમે અહીંયા રહો તો તમને ખ્યાલ આવે કે આપણે કેવી રીતે જીવીએ છીએ। બિલકુલ, જે રીતે વાત કરી કે ભાઈએ વાત કરી કે વરસાદી કાંસમાં કચરાને ના લઈને મચ્છરો વધી રહ્યા છે, ગંદકીઓ વધી છે, તેને લઈને બીમારીઓનો પણ સામનો સ્થાનિકો કરી રહ્યા છે, એ બધાને એ જ કમ્પ્લેન છે ને? આ તો અહીં રહેતા રહેતા લોકોને તકલીફ જ છે આ। બિલકુલ, આપણી સાથે સ્થાનિક કાઉન્સિલર હાજર છે, તેમની સાથે વાત કરીશું। બાલુભાઈ, આપના દ્વારા કમિશનરને પત્ર લખીને વરસાદી કાંસની સફાઈની માંગણી કરવામાં આવી છે, જે રીતે વડોદરા શહેરને સ્વચ્છતામાં 8મો ક્રમાંક મળ્યો છે, ત્યાં આ વરસાદી કાંસની અંદર રહેલો કચરો તે 8મા ક્રમાંક પર પ્રશ્ન ઉદ્ભવ કરી શકે છે? અમારા વિસ્તારમાં લકડીપુલ કાંસ છે, ગાયકવાડી સમયની વરસાદી કાંસ છે, આખા વિસ્તારનું પાણીનું જે વરસાદીનું પાણીનો નિકાલ માટે આ કાંસ બનાવવામાં આવી હતી। તમે હવે પરિસ્થિતિ જોઈ શકો કે આ કાંસની અંદર ડ્રેનેજની મુખ્ય નળીકા નાખી દેવામાં આવી છે, અધિકારીના ભૂલના લીધે વિસ્તારના નાગરિકોને તકલીફ પડી રહી છે। બીજું, સાથે સાથે જ્યારે આ વરસાદી કાંસમાં વર્ષમાં 6 થી 7 વાર કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે સફાઈના નામ પર, પણ પરિસ્થિતિ એવી છે કે કોઈ જાતની સફાઈ દેખાવામાં નહીં આવતી, ઝારી ઝાકરા વધી ગયા છે, અને જ્યારે વડોદરા શહેરનો 8મો નંબર આવતો હોય, સફાઈની મોટી મોટી વાતો કરતા હોય, સ્વચ્છતાનું અભિયાન કરતા હોય, પરિસ્થિતિ તમે જોઈ શકો કે છેલ્લા 6 મહિનાથી આ કાંસની અંદર કોઈ જાતની સફાઈ થઈ નથી। આજુબાજુ વિસ્તારના લોકોના ઘરોમાં એટલા મચ્છરો વધી ગયા છે, લોકો ઘર ઘર નાના બાળકો બીમાર પડી ગયા છે, પણ કોઈ પણ સત્તાધારી પક્ષનો વહીવટી તંત્ર કોઈ જાતની કામગીરી નહીં કરવાના લીધે અમારા વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। એટલે અમે કમિશનરશ્રીને બી પત્ર લખ્યો છે, અગાઉ પણ સભામાં રજૂઆત કરી છે, ટૂંક સમયની અંદર અમારી કામગીરી કરવી જોઈએ એવી વિસ્તારના લોકોને અમારી માંગણી છે। બિલકુલ, આપના દ્વારા માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ જો આપની માંગણીનો સ્વીકાર નહીં થાય અને વરસાદી કાંસની જે સફાઈ છે યોગ્ય રીતે થવી જોઈએ તે પ્રકારથી નહીં થાય, તો આપનું આગામી પગલું કયા પ્રકારનું રહેશે? ટૂંક સમયની અંદર અમારા વિસ્તારની કામગીરી નહીં કરવામાં આવે તો વિસ્તારના નાગરિકોને એકવાર ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું, ન છૂટકે તો પછી છેલ્લે અમે જાતે અમારા વિસ્તારના નાગરિકોને સાથે લઈને આની સફાઈ કરીશું એ નક્કી છે। બિલકુલ, તો જે રીતે વાત કરી કે કોંગ્રેસના કાઉન્સિલર બાલુભાઈએ જે રીતે કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી, સાથે જ વરસાદી કાંસમાં કચરો અને ગંદકી એકઠી થવાના કારણે સ્થાનિકોમાં બીમારીનો ભય વધ્યો છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા સ્વચ્છતાના નામે ફક્ત કામગીરી કરી હોવાનું ચોપડા પર દર્શાવ્યા વગર ખરા અર્થમાં ક્યારે કામગીરીઓ કરે છે અને સ્થાનિકોની જે પરેશાની છે તેનો હલ ક્યારે આવે છે તે જોવું પણ મહત્વનું રહેશે। કૃપાપ્રસન્ન દક્ષિણ સોલંકી સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। વડોદરાના લકડીપુર કાંસમાં ગંદકીની ભરમાર જોવા મળી છે। આ અંગે કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવે કાંસમાં ઉતર્યા છે। આ અંગે નાગરિકોએ અગાઉ કમિશનરને પત્ર લખીને જાણ કરી હતી, પરંતુ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યો છે। કાંસમાં થતી ગંદકીથી આજુબાજુના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે।
સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે।